મારા એક મિત્ર છે ડોક્ટર સાહેબ હાંધાના દુખાવા વાળા હા એક દી મને મળ્યા મને કે પ્રફુલભાઈ તમારો કાર્યક્રમ રાખવો છે તો મેં કીધું વાંધો નહીં શેના બારામાં મને કે આમ હું હાંધાનો ડોક્ટર છું ગામડામાં પ્રોગ્રામ રાખી કલાકાર હોય ઓડિયન્સ થાય તો હું હાંધાની થોડીક જાહેરાત કરું અટણ ગોઠણના દુખાવા મને કે બહુ ગામડામાં અમારો કાર્યક્રમ રાખ્યો ને ડોક્ટર સાહેબ એ આવેલા તે શરૂઆતમાં ડોક્ટર સાહેબ હજી તો આમ પ્રવોશન કરતા હતા કે ભાઈ કોઈને ગામમાં હાધાના દુખાવા હોય તો હું એવી દવા કરું છું હાધાના દુખાવા પાંચ મિનિટમાં ગાયબ એ હાધા હાંધા કરતા હતા ને તો વૈશમાંથી એક જણો ઊભો થયો એ કે ભાઈ નહીં રહેવા ને વાંઢા નહીં કરો એ વાળા એ કે ક્યાં સાજુ જીવવાના છે હા એ કે આમનામાં મારા હું લીલ પૈણ વાહ એ પરણાવે પરણાવે ને વાંઠાનું કરો ને એમ અમુક અઘરી નોટું હોવ અને અમુક અમુક તમે જવું ને વાંઢાની ઘી્યાય ન જવાય હો થાંભડા આપણી ઉટકાવે મારો એક ભાઈ છે મનસુખ સુરતમાં મને એક ફોન આવ્યો મને કે પ્રફુલભાઈ સુરતમાં પોગ્રામમાં આવો જ કોક દીક અમારી ઘીરે આવાય ને આમ ભેળા ભણતા તે નાનપણની અમારી ઓળખાય એ સુરત એકદી પ્રોગ્રામમાં ગયો ચાર વાગે પોગ્રામ પૂરો થયો ને તે હું ગયો ને ખખડાયું તે મનસુખ આમ બગા ખાય મને રાજી થઈ ગયો વિશાળ અરે આવો આવો કલાકાર મને કે પ્રફુલભાઈ આવો આવો તે લઈ ગયો અંદર ને શાર ને તમને કહું મને કે ચા પાણી પીવા છે ને તમને કે એક કામ કરો તમે ઓલી તપેલી ઉટકી નાખો કીધું હું તપેલી મેં કીધું ઉટકી નાખું પણ ઉટકી નાખો ને તપેલી તમે ઉટકો તો હું ડેરીએ દૂધ લેતો આવું એ ડેરીએ દૂધ લેવા ગયો તપેલી ઉટકી ને મને પ્રાઇમસ પ્રાઇમસ કરો ને તો હું આવું એ ડેરીએ દૂધ લેવા ગયો ન્યાં હવે ગાડી આવેલી ને એને મોડું થયું ને આ હું તો તપેલી ઉટકી નાખી શાઇ બાજુ જોયું આપણે આપણે આ ક્યાં કોઈ જોવે મેં કીધું ભલે ને કલાકાર હોય તો શું છે તપેલી બપેલી કમ્પ્લીટ ધોઈ નાખી પછી કીધું પ્રાયમસ પેટાવું પ્રાયમસ પિત્તળનો પ્રાયમસ એને બાના આણામાં આવેલો એ જ્યાં લઈ ગયો એ પ્રાઇમસ એ પેટાવતો હતો ને એમાં ઓલી પ્રાઈમસમાં પીન મારવાની આવે હરખો ન હાલે ને તો પીન મારતો હતો મારું દીકરું એ એ બેમાં બટકી ગઈ તે મેં કીધું આને આળું ખોલવું તે બંડલ ખોલ્યું તો લાઈટ વહી ગઈ બહાર જોયું ને તો કોર્પોરેશન આ થાંભલાની લાઈટ હતી એ પ્રાઇમસ ને એ બધું લઈને હું થાંભ લઈ ગયો બાય અંધારા મત કાંઈ થાય નહીં એ થાંભ લે આમ પ્રાઇમસ આમ રિપેર બિપેર કરતો હતો ને ત્યાં ઓલી પાપડ વણવા વાળી બે ડોસ્યુ નીકળી ડોસ્યુ મને જોઈને કે મારા રોયા પ્રાઇમેસ રિપેર કરવા વાળા હટાણમાં આવ્યા એને કહેવાય હું કલાકાર છું એને કઠોડે છડી ગયો છું તા થોડીક વાર થઈ તા આ મનસુ ખાયો હા પણ દૂધ વિના આવ્યો તે મે કીધુંલા દૂધ નો લાવ્યો તો મને કે દૂધ હજી મોડું આવ્યું છે કે મે આમ તપેલીમાં પાણી બાણી નાખીને સાખાણ નાખીને ઉકાળો તૈયાર રાખ્યો દૂધ આવે એટલે સીધું ઢબકારીને પી લઈ તો મને કે હવે કાઓ પી ભાઈ દૂધ નથી મેં કીધું દૂધ ન હોય તો કાવો પછી કાવો પીધો પછી હું હાલ તો છું ને મને કે હવે આવો ત્યારે દૂધવાળી પીવા ચોક્કસ ને ચોક્કસ આવજો મેં તો હવે તારી ગીરે આવી તારો દીકરો હોય અઘરી નોટું વાંઢાને ગિરેય ન જવાય હા તો વિચાર્યા વગેરેનું કોઈ દીધું કામ ન કરવું ને કોઈ કામમાં કોઈ દીધી ઉતાવેળ ન કરવી એનો હું તમને દાખલો આપી દઉં કરો કર્યો દશા શું થાય હા આમાં રાજકોટમાં સોરઠિયાવાડી સર્કલ આમ ઘૂમરો માણસનો વળી ગયેલો ટ્રાફિક થઈ ગયેલું કોકનું એક્સિડન્ટ થયેલું એટલું બધું માણસ હતું કે બીજા આમ બહારથી આવે ને એને દેખાય નહીં આમ કોનું એક્સિડન્ટ છે એક બાપા આવ્યા બાપાના આમ દેખાતું નહોતું ને તો બાપા બધા ધક્કા મારીને બાપાનામ આખા કટા છી અટા અમને રોવા જો ને અમને રોવા જો નહીં તે બાપા કે પણ તમને જોવા દઉં પણ જેને હું એક્સિડન્ટ છું એનો હું બાપો સૌ બાપો સાવ એમ કીધું ને તરત જગ્યા થઈ ગઈ ન્યાં ગયો ન્યા જઈને જોયું ને તો ગધેડાનું એક્સિડન્ટ છું ગધેડો મરી ગયેલો હજી બાપા તો પીડ્યા પણ તો કોર્પોરેશન વાળા મ્યુનિસિપાલટી વાળા કોર્પોરેશન વાળા બધા આવી આવી ગયા જાય ને ગધેડો રસ્તામાં પડેલો બધા જોતા હતા કોકે પૂછવા ગધેડો કેનો છે એ બીજા બધા બાપા એ કીધેલું ને કે હું એનો બાપો છું બીજા કે આનો આ બાપાનો બાપા કે મારો નથી મારો નથી દીલા સાહેબ એ કે ભાઈ ઈ તમી એમ આવું થાય એટલે બધા આમ જ કે ભાઈ મારો નથી એમ ભરો આ પાંચસો રૂપિયા દંડ આને ઉપાડવાના પાંચસો દેવા જો હવે ડોસી એ કરિયાણું લેવા મોકલેલા પાપા એ પાંચસો રૂપિયા એ સાહેબ લઈ ગયા તે હાવ એમ ન માવ્યા બાબા હવેથી થી બાપા ની પછી ડોસી ને જે બટા જટી બોલી હોય એ તો મારો રામ જાણે એક જણો દવાખાને ગયો ને કેસ કઢાવવાનો બે હજાર રૂપિયા કેસ કેશ કઢાવીને અંદર સાહેબ પાસે ગયો સાહેબ કે બોલો શું થાય છે એ કે બે હજાર રૂપિયા કેસ કઢાવવાના લ્યો છો અને તમે પૂછો છો શું થાય છે તમને નથી ખબર પડતી તો બે હજાર છે રાખ્યા ફી ઓછી કરો તો કહું સાહેબ કે બે હજાર રૂપિયા કેદ આ જોતા નથી આવડી મોટી હોસ્પિટલ આ તમને ખબર પડે કાંઈ કેટલું બધું ભણવામાં ખર્ચા થયા હોય બે હજાર રૂપિયા દેવા પડે નકર બીજે બીઆઈ કે નહીં પણ સાહેબ કાંઈ બે હજાર રૂપિયા તમે ક્યાં કેશ કાઢવાના લો તમે અમને પૂછો છો તમને શું થાય છે એ તમને ન ખબર પડે તો ડોક્ટર સાહેબે બે નસુને હાથ કર્યો નસું ત્રણ શિયાર પહેલવાન જેવી આવી હો એ કે આને લઈ જાઓ ઓપરેશન રૂમમાં અને હોવડાવો તો હું આવું છું ઓળો કે ભાઈ સાહેબ શું કરવાનું છે એ કે આખા શીરવા કે કા એ કે શીરીથી ખબર પડે આમાં હું રોગ છે અરે સાહેબ શું વાત કરો શીરી નાખો નો આખો મારે કાંઈ એવું કરવું નથી તો તને એમને થોડી ખબર પડે હું રોગ છે અરે ભાઈ હું તો મજાક કરું મને ખાલી શરદી થઈ છે ના ના કંઈ જ નહીં હોયશિયારી અમુક અમુક જગ્યાએ હોશિયારી ન હાલે મારા મિત્ર સાહેબ ડૉક્ટર સાહેબ ગાયત્રી ક્લિનિક દવાખાનું છે કોઠારીયા રોડ ઉપર અશોકભાઈ ડોક્ટર હા એક જણો આવ્યો કે સાહેબ ગંભેતી હાથ આંગળા દુઃખે આંગળાથી દુખે આંગળા સુધી સાહેબે દવા બવા દીધી ને સાહેબે આમ તપાસ કરીને સાહેબ કે લગ્ન થઈ ગયા છે એ કે હા એ કે લોટ ન બાંધતા હમણાં ઓલો રાજી થઈ ગયો સાહેબ એ કે તમે જ્યોતિષનું છો તમને કેમ ખબર પડી હું લોટ બાંધું છું તમે તો કહેવું પડે હોય કે મારે ઘણું બધું જોવડાવવાનું તમારી પાસે હા એ મારે ઘણું નડતરે છે પણ સાહેબ કે હું એ જોવાનું નથી ભીણ્યો હું ડૉક્ટરનું જ ભીણ્યો તો તમને ખબર કેમ પડી હું લોટ બાંધું છું એ કે નખમાં સોયટો આમાં ઘણા જોવા મળ્યા આમાં નખમાં આ એ ઘરે જઈને જોઈ લેજો નખમાં અમુક જોવા મળ્યા આપણે એને સેટો નહીં એમ એ બાંધતા હોય અમુક તો અમુક તો માણસ તમે તો જોયા કર્યા વગેરેના ડોકમાં ડેરા નાખતા હોય કાંઈ વિશાર્યા વગેરેનું પગલું ભરો ને એટલે ડોકમાં ડેરો નાખ્યા જેવું થાય હા હમણાં અમારે ઈ એક બેન પાડોશીને જઈને પૂછ્યું એ કે નવરાશ હો ને ભાઈને બરોબર તે દીધી રવિવાર ને ઘરે જતા હતા નવરાશ હો આવડો કે હા 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 બોલો બોલો એ કે તમારા ભાઈ ઘેરે નથી ને ફિલ્મ જોવા જાઉં છું તમે નવરા તો કે નવરો રજા જ છે રાખો ને હું ફિલ્મ જોતી આવું ઈ આન ખબીર આ છોકરા દેવા આવી છે એ છોકરાને બે રાખીને એ કે હું જમતી આવે તમે આને અહીંયા રાખજો હવે છોકરા તમને કઉ ઊભા વાહણે સડે એવા ટીવી નો કાચ ફોડી નાખ્યો ને આભલું તોડી નાખું હા લોટનો નો ડબ્બો ઊંટો વાળી દીધો એકને સમજાવે તો એક ઉપડે ઈ એમાં તમને કહું એમાં પાછા ગુલફ્યું નાકમાંથી સાલું બોલો કરે ને એ સાફસુ કર્યા કરે ને એમાં કંટાળી ગયો ઘરવાળીને કીધું આને એકને એકને તો તું હું રાખું કે તમારી નીતિમાં કસરો હતો કરીને ડોકમાં ડેરો તમે નાખ્યો છે હવે તમે જાણો ને છોકરા જાણે બાકી મને ખબર તમે હેની આ પાડી તી અમુક એવા હોય અમારે ગોર દાદા એવા છે આજે કથા કરતા હોય ને એટલે એને નાનું 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 એવું બોલવાય ને ટેવ ગોળદાદા દાદા કથા કરતા હોય ને એમ કે સત્યનારાયણની કથા વાંચતા હોય ને ગામડામાં ક્યાંક સત્યનારાયણની કથા વાંચવા ગયા તે કથાની શરૂઆત કરે ને તેમ નાનું નાનું બોલવા ને ટેવ એને સત્યનારાયણની કથા એવી રીતે શરૂ કરે એક નાના એવા ગામમાં એક નાનો એવો સાધુ નામનો વાણિયો રહેતો હતો એને નાના એવા શેઠાણીયારે લગ્ન કરેલા બે જણાએ નાની એવી ભક્તિ કરી અને નાના એવા સ્વર્ગમાં ગયા એક ગામની માલિકો નાનો એવો કઠિયારો રહેતો હતો નાની એવી લાકડાની ભારી વેચી નાનું નાનું કરતો હતો બોલો સત્યનારાયણ ભગવાનની નાની એવી જાય પછી આ બધી કથા પૂરી થઈ ગઈ ને પછી યજમાને એક રૂપિયો દક્ષિણ આપી ગોરદાદ કે ભલામણ મજાક હું કરો કથાનું કઈ એક રૂપિયો હોય ત્યારે યજમાને કીધું નાનો એવો કઠિયારો નાનો એવો શેઠ ને નાની એવી શેઠાણી તો એમાં દક્ષિણા નાની એવી જ હોય બોલો નાની એવી સત્યનારાયણની જાય ગોર દાદા નાનું નાનું કરતાં ભૂલી ગયા હા હવે એ કે નાનું બોલવાનું જ નહીં હમણાં મારે એક વખત મને આમંત્રણ આવ્યું ગાંડાની હોસ્પિટલમાં એટલે આમ ગાંડો ન જ થઈ ગયો પણ આમંત્રણ હતું કાંઈક ફંક્શન રાખેલું હતું અમે ગાંડાની ની મુલાકાત લીધી હતી એમાં પંદર વીસ ગાંડા તો આમ સાજા લે રોવે એક જણો આમ શાંતિથી હું તો એટલે મેં કીધું આને આ તો નથી રોતો ને આ જણા મેં કીધું ધડા ફાટી લે અને સાઈજા લઈએ મેં કીધું કકળાટ કાળો કકળાટ કરે એ બોલે હું તો એને જઈને મેં પૂછ્યું મેં કીધું તું કેમ નથી રોતો તો હું તો હું તો મને કે હું ગુજરી ગયો છું એટલે આવડા રોવે સદા હસતા રહો હળવા ફૂલ રહો કારણ કે રોજ સાંજે સૂરજ નથી આથમતો આપણી અણમોલ જિંદગી હાથમી જાય છે એ સાથે શાંતિથી મને માણો તે બદલ આપનો આભાર હરિઓમ તત્સથ જય માતા